નડિયાદ 100 મિલ ઓનર્સ એસોસિએશન દ્વારા ઉમા મંગલ ભવન મંજીપુરા ચોકડી પાસે નડિયાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા વિનામૂલ્યે રોપ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગના સહયોગથી દર વર્ષે 100 મિલ એસોસિએશન દ્વારા 3 થી 4 લાખ જેટલા રોપાનું વિતરણ ખેડૂતોને અને પ્રજાજનોને કરવામાં આવે છે. આ રોપેલ વૃક્ષમાંથી 70% જેટલા વૃક્ષો ઉછેર પામે છે. આ વર્ષે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ફોરેસ્ટ વિભાગના મંત્રી ગણપતભાઈ વસાવાની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે 30 લાખ જેટલા રોપા ખેડા જિલ્લામાં પ્રજાજનોને અને ખેડૂતોને આપીને ખેતરમાં અને વિવિધ જગ્યાએ રોપાય અને ઉછેરાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સૌને એક વૃક્ષ વાવીને તેનું જતન કરવાની નમ્ર અપીલ મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ કરી હતી. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, મુદિત વદનાનંદ સ્વામી, નડિયાદ 100 મિલ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરસોત્તમભાઈ, કૃપા સ્વામી, આસિસ્ટન્ટ DFO ફોરેસ્ટ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, 100 મિલ એસોસિએશનના મહામંત્રી, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારી, રેન્જ વન વિભાગના અધિકારીઓ તથા 100 મિલ ઓનર્સ એસોસિએશનના પદાધિકારીઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારી ભાઈ શ્રી પ્રજાપતિ, ભાઈ શ્રી મનસુખભાઈ, ભાઈ શ્રી પરસોત્તમભાઈ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી રંજનભાઈ, નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ, ઉપપ્રમુખ ભાઈ શ્રી મિત્રભાઈ, અન્ય પદાધિકારીઓ અહિયાં ઉપસ્થિત સૌ એસોસિએશનના હોદ્દેદાર ચાલુ કર્યો છે કાર્યક્રમ, દરેક વખતે આ કાર્યક્રમમાં કાર્યક્રમો પણ કરતા આવ્યા છે અને વધુ ને વધુ વૃક્ષ કેવી રીતે આપણે રોપીએ એના પ્રયત્નો થકી જનજાગૃતિ લાવીને પ્રજાપતિ બ્રહ્માકુમારી તરફથી પણ એક આ અવર સુંદર કાર્યક્રમ નું આયોજન થયું. 2 વાર કાર્યક્રમ થયો. હું માનું છું કે 10,000 ઉપર વૃક્ષો ભારતીય સંસ્કૃતિ ની પૌરાણિક ગ્રંથો જેવા કે વેદ પુરાણો
આજે પણ ધાર્મિક તહેવારોમાં વૃક્ષોની પૂજા થાય છે, પણ જે પિંપળો છે, તુલસી છે, અનેક જે જીવો છે વૃક્ષોના એની પૂજા થાય છે. ત્યારે આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદ એલોપેથી હોમિયોપેથી તેમજ બાયોકેમિકલ દવાઓના બનાવવામાં વૃક્ષો વેલા અને વનસ્પતિના મૂળ ચાર પાંચ આજે નડિયાદ સોમિલ એસોસિએશન આખા ખેડા જિલ્લાનું જે સોમિલ એસોસિએશન છે એને ભેગું કરીને આજે આ કાર્યક્રમ વૃક્ષા વૃક્ષો વધુ વાવો ને વૃક્ષો વધુ ઉછેરવા માટે ખેડૂતો પાસે અપેક્ષા રાખીને ખેડૂતો વધુ વૃક્ષો વાવે ને ખેડૂતો એના ખેતરના છેડા ઉપર વધુ વૃક્ષો વાવે એના સંદર્ભે આખો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને સોમિલ એસોસિએશન દ્વારા દર વર્ષે આમ તો 3-4 લાખ રોપાઓ એ લોકો વિતરણ કરતા જ હોય છે અને લગભગ 60-70% એવરેજ વૃક્ષો એમાંથી બરાબર સારી રીતે એનો ઉછેર થતો જ હોય છે. ત્યારે આ વર્ષે અમે નવા ટાર્ગેટ સાથે આપણા ભાઈ શ્રી મનસુખભાઈ જે સોમિલ એસોસિએશનના પ્રમુખ છે એમને આ એક ખાસ આયોજન કર્યું છે અને આખા જિલ્લાના સોમિલ એસોસિએશનના એમના પદાધિકારીઓને અહીંયા હાજર રાખીને અમારા મુદિતા વનજી મહારાજ તથા નાયબ વન સંરક્ષણ અધિકારી કરુપા સ્વામી, અમારા નડિયાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ, નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ અન્યની ઉપસ્થિતિની અંદર આ એક એવો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર ખેડા જિલ્લા એ ગુજરાતની અંદર અગ્રેસર છે વૃક્ષોની રોપણીમાં અને સૌથી વધારે વૃક્ષો જ્યારે ખેડા જિલ્લામાં હોય ત્યારે આ વખતે અમને કહેતા આનંદ થાય છે કે અમે મેં રજૂઆત કરી છે કરુપા સ્વામીને અમારા આસિસ્ટન્ટ DFOને કે તમે 30 લાખથી પણ વધારે રોપા મફત આપી અને આપણે જે આ વખતે જે આપણો ટાર્ગેટ છે એ હાઈએસ્ટ ટાર્ગેટ રાખીને આખા ગુજરાતની અંદર સૌથી વધારે રોપા આપણે ત્યાંથી અપાય અને ખેડૂતો સુધી પહોંચે અને એની રોપણી અને માવજત બરાબર થાય એના માટે પૂરતું ધ્યાન રાખી અને આ જે કુદરતી વાતાવરણ જાળવવાની બાબત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાનથી ઘણા સમયથી કહેતા આવ્યા છે. મને યાદ છે કે નડિયાદ જ્યારે ખેડા શાક માર્કેટનું અહીંયા ઉદ્ઘાટન કર્યું એ પ્રસંગે પણ એમણે કુદરતી વાતાવરણ અંગેની જે વાતચીત કરી હતી એ આજે કોરોનાના સમયની અંદર જે ઓક્સિજનની જરૂરિયાત પડી એ અત્યારે દેખાઈ રહ્યું છે કે જેટલા વૃક્ષો વધુ વાવીશું એટલો ઓક્સિજન આપણને વધારે પ્રાપ્ત થશે, કુદરતી વાતાવરણ જળવાયેલું રહેશે. એ જ રીતે એમણે પાણીની સમસ્યા વિશે પણ વાત કરેલી. આજે દેખાઈ રહ્યું છે કે પાણીની પણ એક મોટી સમસ્યા ઊભી થવા જઈ રહી છે, ત્યારે આપણે સૌ ચિંતિત થઈએ અને જેટલો બને એટલો આ વૃક્ષોનું વાવેતર કરી અને ખેડા જિલ્લાને અને ગુજરાતને હરિયાળું રાખીએ એવી આપ સૌને હું પ્રજાને વિનંતી કરું છું.